अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट लिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। आ वीडियो अंदर अपने लाइन आर्क સ્પાઈરલ અને બીજા થોડા ડ્રોઈંગના જે શોર્ટકટ્સ છે એના વિશે જોવા માંગીએ છીએ તો આપણે પહેલાં ઇલેસ્ટ્રેટર ચાલુ કરીએ અને આ ઇલેસ્ટ્રેટરની અંદર પહેલેથી મેં ઓલરેડી એક પેજ એક ફાઇલ લઈને રાખેલી છે તો હવે આ પેજની અંદર તમે જોશો તો અહીંયા આ લાઇન સેગમેન્ટ ટૂલ જોવા મળે છે તો હવે અહીંયા તમે જોશો તો લાઇન સેગમેન્ટ ટૂલનો જે શોર્ટકટ છે એ સ્લેશ છે તો સ્લેશ તમે તમારા કીબોર્ડ પરથી ટાઇપ કરશો તો પણ ચાલશે તો આપણે આ ત્રણ ટૂલ અત્યારે જોવા માંગીએ છીએ લાઇન સેગમેન્ટ આર્ક સેગમેન્ટ અને સ્પાઈરલ તો આની અંદર તમારે લાઇન દોરવું હોય તો દરેક ટૂલની અંદર જેમ આપણે કરીએ છીએ એ પ્રમાણે જ આપણે લાઇન પહેલાં સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી આપણે અહીંયા માઉસ બટન દબાવી રાખીએ અને આમ કંઈને ખેંચીશું તો આપણને એક લાઇન જોવા મળશે પણ અત્યારે તમે જોશો તો આમ થોડી ત્રાસી લાઈન પણ તમને જોવા મળશે કે આપણે ત્રાસી લાઇન પણ દોરી શકીએ જેમ દોરવી હોય એ પ્રમાણે પણ જો આપણે સીધી જ લાઈન દોરવી હોય તો પછી આપણે શું કરવાનું તો કે આપણે માઉસ બટન દબાવીને લાઇન દોરવાનું સ્ટાર્ટ કરવાનું અને સાથે સાથે કીબોર્ડ પરથી આવી રીતે આપણે શિફ્ટ કી દબાઈ રાખીશું કીબોર્ડ પરથી આપણે શિફ્ટ કી દબાઈ રાખીશું એટલે એક્ઝેક્ટલી સીધી જ લાઈન અહીંયા દોરેલી થશે તો આ રીતે આપણે શિફ્ટથી સીધી લાઇન દોરી શકીએ હવે એ જ રીતે જો આપણે ઓલ્ટર કી દબાવીને દોરીએ છીએ તો શું થશે તો કે આ જે પોઈન્ટથી આપણે સ્ટાર્ટ કરી છે ને અત્યાર સુધી આપણે આમ દોરતા પણ આપણે આપણે ઓલ્ટરથી જો દોરીશું તો આપણે જોવા મળે છે કે આ સેન્ટર પોઈન્ટ થઈ જશે અને એની બંને સાઈડે લાઇન દોરાશે અને એ જ રીતે શિફ્ટ અને ઓલ્ટર બંને સાથે દબાઈ રાખીશું અને પછી દોરીશું તો સીધી જ લાઈન દોરાશે અને સાથે સાથે આ સેન્ટર પોઈન્ટથી થશે એનો મતલબ એમ થાય કે કોઈપણ વસ્તુને આપણે જો સ્ટ્રેટ કે એક્ઝિટ કરવું હોય તો આપણે શિફ્ટ કી દબાવીશું અને ઓલ્ટર કી આપણે ત્યારે દબાવીશું જ્યારે એને આપણે સેન્ટરથી લેવો એટલે એ જ વસ્તુ આપણે આ રેક્ટેંગલ અને એલિપ્સ વગેરેમાં પણ કરી શકીએ ધારો કે આપણે રેક્ટેંગલ ટૂલ અહીંયાથી લીધું અને અહીંયાથી હું માઉસ પર દબાઈ રાખીને આમ દોરું છું તો તમને જોવા મળશે કે આ લંબ ચોરસ દોરાશે પણ જો મારે એક્ઝેક્ટ ચોરસ જ દોરવું હોય તો પછી હું અહીંયાથી શિફ્ટ કી દબાયેલી રાખીશ અને શિફ્ટ કી દબાઈ રાખીને દોરીશ તો એક્ઝેક્ટલી ચોરસ જ દોરાશે અને એ જ રીતે એ જ પોઈન્ટથી આપણે ઓલ્ટર કી દબાઈ રાખીને દોરીશું તો તમને જોવા મળશે કે જે પોઈન્ટ આપણે સિલેક્ટ કર્યો ત્યાંથી ચારેય બાજુ વસ્તુ મોટી થાય છે અને આમ આ સેન્ટરની ઉપરથી આમ ચારે બાજુ વસ્તુ મોટી થઈ જ્યારે અહીંયા આ પોઈન્ટથી લઈને આમ નીચેની સાઈડ આખું ઓબ્જેક્ટ દોરાયું જ્યારે અહીંયા એ ઓબ્જેક્ટથી ચારે બાજુ વસ્તુ દોરાયું જો હું તમને ફરી દોરીને બતાવું કે ધારો કે આપણે આના સિદ્ધાંતની અંદર એક અહીંયા પોઈન્ટ લઈએ છીએ અને આ પોઈન્ટની અંદર આપણે ફક્ત શિફ્ટ કી દબાવીને રાખીશું તો આમ તમને જોવા મળે છે કે પોઈન્ટથી આખું રેક્ટેંગલ છે એમ નીચેની સાઈડે આવે છે અને નીચેની સાઈડે આખું દોરાય છે જ્યારે કે આપણે એ જ પોઈન્ટથી અહીંયાથી ફરી પાછું સ્ટાર્ટ કરીએ પણ એ વખતે આપણે ઓલ્ટર કી દબાવી રાખીશું તો હવે તમને જોવા મળે છે કે પોઈન્ટથી ચારે બાજુ આમ વધતું દેખાય છે અને આને સેન્ટર પોઈન્ટથી દોરાય છે તો કોઈપણ જે ટૂલ્સ છે આ ટૂલ્સની અંદર જે પોઈન્ટ આપણે સિલેક્ટ કર્યો હોય એને સેન્ટર પોઈન્ટ તરીકે લેવું હોય તો પછી આપણે દોરતી વખતે ઓલ્ટર કી દબાઈ લેવાની રહેશે અને સાથે સાથે જો આપણે કંટ્રોલ કી દબાવી લે આપણે એક વસ્તુ દોરી દીધી પછી મારે જે સિલેક્શન ટૂલ છે એ પાછું સિલેક્ટ કરવાનું પછી એને અહીંથી કંઈ પણ નાનું મોટું કે મારે રોટેટ કે વગેરે કંઈ કરવું હોય તો કરી અને ફરી પાછા આપણે આ રેક્ટેંગલ ટૂલમાં આવીએ એવું આપણે કરીએ તો પણ ચાલે પણ જો આપણે દોરતા હોઈએ અને આ ટૂલ સિલેક્ટ રવા દઈને જ આપણે આ ટૂલનો ઉપયોગ એટલે સિલેક્શન ટૂલનો ઉપયોગ કરવો હોય તો પછી આપણે કીબોર્ડ પરથી કંટ્રોલ કી દબાઈ દેવાની રહેશે તો હું જેવું કીબોર્ડ પરથી કંટ્રોલ કી દબાવું છું એવું તમને જોવા મળે છે કે અહીંયા મને બધા એઇટ હેન્ડલ્સ પણ જોવા મળે છે અને હું આ જે સિલેક્શન ટૂલ છે સિલેક્શન ટૂલથી જે વસ્તુ કરું છું એ વસ્તુ મને અહીંયા કરવાની ફેસિલિટી મળે છે એટલે જ અમે કોઈ પણ એક ટૂલ વાપરતા ધારો કે હું અત્યારે લાઇન ટૂલ વાપરું છું અને હું લાઇન આમ કરીને દોરી રહ્યો છું બધી અલગ અલગ લાઇનો આમ મારે દોરાઈ રહી છે અને તે જ વખતે મારે આ કંઈક સિલેક્ટ કરવાની જરૂર પડે છે આ જે લાઇન ઓબ્જેક્ટ છે ને તો હું કંટ્રોલ કી દબાવી દઈશ તો તરત જ મને જોવા મળશે કે આ આ ઓબ્જેક્ટને હું સિલેક્ટ કરી શકીશ રોટેટ કરી દઈ શકીશ અને પછી હું કંટ્રોલ કી કીબોર્ડ પરથી છોડી દઈશ એટલે ફરી પાછું મારું લાઇન જે ટૂલ હતું એ ચાલુ થઈ જશે અને એ લાઇન ટૂલની અંદર હું વર્ક કરી શકીશ એટલે ચાલુ કોઈ પણ એક ટૂલ આપણે લીધું હોય તો ફરી પાછું આપણે સિલેક્શન ટૂલ લેવા જવાની જરૂર નથી પડતી પણ ફક્ત આપણે કંટ્રોલ કી દબાઈ દઈએ તો એ છેલ્લું ટૂલ છે એ ચાલુ રહીને જ આપણે સીધા સિલેક્શન ટૂલની અંદર જતા રહીએ છીએ તો આ વસ્તુ બધાની અંદર થાય છે અને એની અંદર સિફ્ટ કી દબાઈશું તો વસ્તુ સ્ટ્રેટ થશે સમાંતર થશે અને જો ઓલ્ટર દબાયેલું રાખીશું તો એ સેન્ટર પોઈન્ટથી થશે તો આ બધી બાબતોની થોડીક પ્રેક્ટિસ તમારે કરવાની જરૂર પડશે દરેક ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટને સિલેક્ટ કરીને આપણે શિફ્ટ કરીને ડ્રો કરીએ તો શું થાય ઓલ્ટર કરીને ડ્રો કરી તો શું થાય એ બધી બાબતો તમારે અલગ અલગ કરીને જોવાની રહેશે અને જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો તેમ તેમ તમને વધારે ખ્યાલ આવતો જશે કે એ બધા ઓબ્જેક્ટ કઈ રીતે વપરાય છે પણ અત્યારે આપણે જે લાઇન ટૂલ જોતા હતા એ લાઇન ટૂલમાં આપણે એ બાબત જોઈ સીધી દોરી શકીએ છીએ અથવા તો આપણે શિફ્ટ કરીને દોરી શકીએ છીએ હવે જો આપણે અહીંયા ડાયરેક્ટલી ના દોરવી હોય અને કોઈ માપ પ્રમાણે દોરવી હોય તો પછી જેમ આપણે પહેલાં પણ જોઈ ગયા છે એ પ્રમાણે કે અહીંયા જસ્ટ ખાલી ક્લિક કરી દઈશું તો આ મેનુ આવશે આવા મેનુ જે છે એ દરેક ઓબ્જેક્ટની અંદર આવે છે એટલે આપણે યાદ રાખવાનું છે કે દરેકની અંદર આ રીતે આપણે મેનુ લાવી દઈ શકીએ મેનુની અંદર લેન્થ વગેરે એંગલ વગેરે આપણે લખી અને પછી આપણે ઓકે આપી દઈશું તો અહીંયા ડાયરેક્ટલી એ લાઇન દોરાઈ જશે તો એ એક રીત છે ત્યાર પછી આપણે આર્ક વિશે જોઈએ તો આર્ક આપણે સિલેક્ટ કરીશું તો આર્ક પણ અહીંયા આપણે આ રીતે આમ ડાયરેક્ટલી આર્ક દોરી શકીશું તો આ જેવો પણ આપણે આર્ક જોઈતો હોય એવો આર્ક આપણે અહીંયા દોરી શકીએ અને આર્કની અંદર પણ કોઈ માપ પ્રમાણે આર્ક જોઈતું હોય તો અહીંયાથી પહેલાં ટૂલ લેવાનું રહેશે ત્યાર પછી અહીંયા કોઈ પણ એરિયાની અંદર આપણે ક્લિક આપવાનું રહેશે એટલે આ આપણને મેનુ આવશે એ મેનુની અંદર આપણે બધી બાબતો સિલેક્ટ કરી શકીએ છીએ અલગ અલગ એની લેન્થ કેટલી હશે એને એક્સ એક્સિસમાં કેટલું જશે વાય એક્સિસમાં કેટલું જશે જે ટાઈપ છે ને એટલે અત્યારે આ જે છે ઓપન છે પણ આમ જો આપણે ક્લોઝ થઈ જાય એવું જોઈતું હોય તો અહીં આપણે ક્લોઝવાળું પણ સિલેક્ટ કરી શકીએ તો એ બધી બાબતો આપણે સિલેક્ટ કરી અને પછી આપણે ઓકે કરી દઈશું તો અહીંયા આ રીતના આર્ક જે છે એ આવી જશે પણ જે આપણે છેલ્લું દોર્યું હોય એના કોર્ડિનેટ આપણે ત્યાં જોવા મળશે તો આ બધી બાબતો કરી શકીએ આ પેસ્ટિંગ એરિયા છે બહારનું તો એની અંદર પણ આપણે કંઈ પણ વસ્તુ દોરી શકીએ ખરા પણ જે પ્રિન્ટિંગ છે એ આ જે વ્હાઈટ એરિયા છે એની અંદર જેટલું છે એટલાનું જ પ્રિન્ટિંગ આવશે સિલેક્શન ટૂલ લઈ લઈએ અને આ બધું વસ્તુ સિલેક્ટ કરી અને અત્યારે હું ડિલીટ કરી દઉં છું અને ત્યાર પછી આપણે બીજું એક ટૂલ જોઈએ અને એ છે સ્પાઈરલ ટૂલ તો સ્પાઈરલ ટૂલની અંદર પણ આપણે ડાયરેક્ટલી આ આપણે રીતે દોરી શકીએ અથવા તો પછી આપણે અહીંયાથી સિલેક્ટ કરી અને અહીંયા ક્લિક કરીએ અને પછી મેન્યુની અંદરથી આપણે બધી બાબતો સિલેક્ટ કરી અને પછી આપણે ઓકે કરી શકીએ કે અત્યારે આ જે પાઇરલ છે એ તમને આમ દોરાયેલું દેખાય છે પણ જો તમારે આમ ઉપરથી જોઈતું હોય તો પછી આને સિલેક્ટ કરી દે અને તમે ઓકે કરી દેશો તો તમને આ આમ ઉડું દોરાયેલું દેખાશે તો આ રીતે અલગ અલગ ઓપ્શન લાવવા હોય આપણે તો કોઈપણ ટૂલ સિલેક્ટ કરી અને આપણે અહીંયા ક્લિક કરીશું અને મેનુ આવશે એની અંદર બધા ઓપ્શન સિલેક્ટ કરી અને આપણે ઓકે બટન આપીશું અથવા તો તમારે ડાયરેક્ટ દોરવું હોય તો પછી એને સિલેક્ટ કરી અને માઉસ બટન દબાઈ રાખીને આપણે ડાયરેક્ટલી દોરી દઈશું તો જેટલું નાનું મોટું આપણે દોરવું હશે એ આપણે દોરી શકીશું તો આ બધી બાબતો આપણે જોવાની હતી લાઇન માટે આર્ક માટે અને સ્પાઈરલ માટે ત્રણ બાબતો આપણે જોઈ અને એની સાથે સાથે આપણે એ પણ જોયું કે આ જે રેક્ટેંગલ કે એલિપ્સ કે વગેરે ટૂલ જે છે એ પણ જો આપણે દોરતા હોય તો એની અંદર પણ આપણે શિફ્ટ કી ઓલ્ટર કીનો આપણે ઉપયોગ કરી શકીએ અને ગમે ત્યારે પણ કોઈ પણ ઓબ્જેક્ટ દોરતી વખતે કોઈ પણ આમાંનું ટૂલ જો સિલેક્ટેડ હોય અને એ ટૂલ સિલેક્ટ રાખીને જ આપણે સિલેક્શન ટૂલનો ઉપયોગ કરવો હોય તો કીબોર્ડ પરથી આપણે કંટ્રોલ કી દબાવી દઈશું એટલે એ સિલેક્શન મોડમાં જતું રહેશે સિલેક્શન મોડનું આપણું કામ પતી જાય પછી આપણે કંટ્રોલ કી છોડી દઈશું એટલે ફરી પાછો આપણા જે રેક્ટેંગલ ટૂલ હતું એની અંદર જ આવી જશે તો આ બધી બાબતો આજે આપણે જોવાની હતી ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद